સમાચાર વિગતવાર અંકલેશ્વરમાં ઔદ્યોગિક વસાહતના પ્રદૂષિત પાણીએ માઇગ્રેટેડ વટકનો ભોગ લીધો હતો બે વટકના મૃત્યુ જ્યારે બે વટકને બચાવી જીઆઈડીસી તળાવમાં મુક્ત કરવામાં આવી હતી જીઆઈડીસીના છેવાડે આવેલ ડેટોક્સ કંપની પાછળ ઊંડા ખાડામાં વિપુલ માત્રામાં

જ્યાં સર્વ પર પાણીમાં જળકૂકડી જંગલી બટક તરતી જોવા મળી હતી જે પૈકી એક બટક પાણી મૃત હાલતમાં તરતી જોવા મળી હતી અને ત્રણ પાણીમાં તરતી હતી જેની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને થતા તેમના દ્વારા જીપીસીબી નોટિફાઈડ અધિકારી તેમજ ઔદ્યોગિક મંડળના પ્રતિનિધિઓને જાણ કરવામાં આવતા સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થળ પર સૌપ્રથમ ત્રણ બતકનું ફાયર જવાનો સાથે રાખીને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું બચેલી ત્રણ બતકને નોટિફાઈડ તળાવ ખાતે મુક્ત કરવામાં તે લઈ જવામાં આવી હતી અને રસ્તામાં જ એક બટકનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે બટકને ફાયર જવાનોએ તળાવમાં મુક્ત કરી હતી ડેટોક્સ કંપનીની પાછળ પ્રદૂષિત પાણીમાં મોટી માત્રામાં સંગ્રહ થયેલું હતું જેની જીપીસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને સેમ્પલ લેવામાં આવ્યા છે દૂષિત પાણી લિફ્ટિંગ કરી પમ્પિંગ સ્ટેશનમાં લઈ જવા માટે તાકીદ પણ કરવામાં આવી હતી સ્થળ ઉપર દૂષિત પાણી ક્યાંથી આવ્યું અને તેના માટે પાણી ઉલેચાયા બાદ તેનો પ્રવાહના આધારે જીપીસીબી દ્વારા તપાસની દિશા નક્કી થશે ત્યારે પ્રાથમિક દ્રશ્યે નામાંકિત કંપની હાલ શંકાના દાયરામાં આવતા જીપીસીબીએ એ દિશામાં પણ તપાસનો દોર શરૂ કર્યો હતો